वंदे गुजरात। मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू? फाइन। आपणे यूनिट 3 ट्रावेल टाइम घणो फरिया नहीं, एक्टिविटी 2A, एक्टिविटी 2B એમાં આપણે ઘણું ફર્યા। આજે આપણે એ બધી જગ્યાઓમાં પાછા ફરવા જવાના, પણ આજે આપણે વાંચવાનું છે અને સાંભળવાનું છે। ઓકે, તમારી પાસે ટેક્સ્ટ બુક છે ને, એમાં આવી સરસ મજાની એક્ટિવિટી આપેલી છે, પિક્ચર્સ આપેલા છે, બાજુમાં સેન્ટેન્સ પણ છે। આપણે એમને વાંચીશું અને સમજીશું। તો આર યુ રેડી ફોર ધ એક્ટિવિટી? તૈયાર છો ને બધા? તો ચાલો તમારી ટેક્સ્ટ બુક ખોલો અને પેજ નંબર 56 ત્યાં આવી સરસ મજાની એક્ટિવિટી આપેલી છે। ચાલો, રેડી બધા? ઓકે, હેવ યુ ઓપન્ડ? Yes, very good. See, activity 2D. ચિત્ર જુઓ, દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. Here, some pictures of places are given. અને એમની બરાબર સામે સેન્ટેન્સીસ લખેલા છે. ઓકે, આપણે એને શાંતિથી સાંભળવાના છે. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ રીડ ધેમ એન્ડ યુ લિસન ઇટ કેરફુલી. અને તમે શાંતિથી એને બરાબર સાંભળજો અને શીખજો. ઓકે, ચાલો તો આપણે જોઈએ પહેલું પિક્ચર. હવે તો તમને ખબર જ છે આ પિક્ચર શેનું છે. યસ, ઇટ ઇઝ અ હોસ્પિટલ. તો ચાલો આપણે હોસ્પિટલ વિશેના થોડા સેન્ટેન્સીસ વાંચીએ. ઓકે, ધીસ ઇઝ અ હોસ્પિટલ. ઇટ ઇઝ big, it is big. There are many doctors in the hospital. There are many doctors in the hospital. There are many nurses too. There are many nurses too. There are male nurses and female nurses. There are male nurses and female nurses. There are many patients in the hospital. There are many patients in the
hospital. Let us read it again. This is a hospital. It is big. There are many doctors in the hospital. There are many nurses too. There are male nurses and female nurses. There are many patients in the hospital. Okay. Have you listened me? Yes. Very good. Then let us move towards the second picture. So, chalo apne biju picture joye. Try to recall. Have to tamne khabar ache. આ શેનું પિક્ચર છે? રેલવે સ્ટેશન. વેરી ગુડ, ઇટ ઇઝ અ રેલવે સ્ટેશન. લેટ અસ રીડ ધ સેન્ટેન્સીસ. હવે આપણે એમના સેન્ટેન્સ વાંચીશું. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. ધેર is a ticket window at the railway station. There is a ticket window at the railway station. There is an inquiry window too. There is an inquiry window too. There are passengers at the platform. There are passengers at the platform. The passengers are waiting. The passengers are waiting. There is no train. There is no train. Let us read it again. This is a railway station. There is a ticket window at the railway station. There is an inquiry window too. There are passengers at the platform. The passengers are waiting. There is no train. Have you listened properly? મજા આવે છે ને બધાને સાંભળવાની? ઓકે, તો ચાલો આપણે ત્રીજું પિક્ચર જોઈએ. ઓકે, જુઓ જોઈએ આ શેનું પિક્ચર છે. વોટ ઇઝ ઇટ? યસ, હવે તો તમને આવડે છે. સરસ. ઇટ ઇઝ અ પોસ્ટ ઓફિસ. દેખાય છે ને અહીંયા પોસ્ટ બોક્સ? વેરી ગુડ. તો ચાલો હવે આપણે પોસ્ટ ઓફિસ માટેના સેન્ટેન્સીસ વાંચીએ. રેડી? ચાલો. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. ઇટ હેઝ રેડ કલર. ઇટ હેઝ રેડ કલર. ધેર ઇઝ a post box. There is a post box. It is also red. It is also red. There are letters in the post box. There are letters in the post box. There are stamps in the post office. There are stamps in the post office. The postmaster. Postmaster is in the post office. The postmaster is in the post office. Let us read it again. This is a post office. It has red color. There is a post box. It is
also read. There are letters in the post box. There are stamps in the post office. The postmaster is in the post office. Have you listened it? તો ત્રણેય પિક્ચર એની સામેના સેન્ટેન્સીસ તમે બરાબર સાંભળ્યા ને? વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ, તમે સાંભળ્યું ને, આપણે ત્રણ પિક્ચર્સ મતલબ ત્રણ પ્લેસીસ અને એમના વિશેની બધી વાતો વાંચી, સેન્ટેન્સીસ વાંચ્યા. મજા પડી ને તમને સાંભળવાની? તો હજુ તમે એક વખત વાંચજો. ઓકે, તો આપણે ત્રણ અલગ અલગ એક્ટિવિટીઝમાં અલગ અલગ પ્લેસીસ પર ફર્યા, એમના વિશે વાંચ્યું. ક્યાં ક્યાં ફર્યા છીએ આપણે? યસ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ગાર્ડન, સ્કૂલ, હોસ્પિટલ અને હજુ પણ ઘણી બધી પ્લેસીસ, બરાબર ને? તો એક વખત એના જ ઉપર આધારિત આપણે એક એક્ટિવિટી કરવાના છીએ. ઓકે, સો કમ ઓન પેજ નંબર 56. ઓવર ધેર વી આર ગોઈંગ ટુ ડૂ એક્ટિવિટી નંબર 2C. આપણે એક્ટિવિટી 2C કરવાના છીએ. તો બધા રેડી ને એમના માટે? તો ચાલો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 56 ખોલો. ઓકે, પેજ નંબર 56 ખોલ્યું ને બધાએ? હા, ત્યાં જુઓ એક્ટિવિટી 2C. ઓકે, ક્યા સ્થળોએ ક્યા વ્યવસાયકાર મળશે? ક્યા સ્થળોએ ક્યા વ્યવસાયકાર મળશે? યોગ્ય રીતે છોડકા જોડો અને નીચે આપેલ જગ્યામાં વાક્યો લખો. તો અહીંયા તમે જુઓ છો ને, પાર્ટ એમાં અને પાર્ટ બીમાં અહીંયા બધા વ્યવસાયકારોના નામ લખેલા છે ને? પોસ્ટમેન, ફાર્મર, પોલીસમેન, ડોક્ટર, ટીચર. અને આ બાજુ શું આપેલું છે? એ લોકો ક્યાં કામ કરે છે એ લખેલું છે. ઓકે, આપણે એમને બરાબર રીતે મેચ કરવાના છે અને પછી અહીંયા બધે જે પ્લેસ આપેલી છે ને, જગ્યાઓ, ત્યાં આપણે લખવાનું છે. તો રેડી છો બધા આવી એક્ટિવિટી કરવા માટે? યસ, વેરી ગુડ. તો ચાલો આપણે શરૂ કરીએ. પાર્ટ એ નંબર 1, અ પોસ્ટમેન ઇઝ. ચાલો તો આપણે પાર્ટ બી માંથી શોધીએ કે પોસ્ટમેન ક્યાં કામ કરે છે. ચાલો શરૂ કરીએ અહીંથી. એટ ધ પોસ્ટ ઓફિસ. ઓહો, શું કહો છો તમે, પોસ્ટ ઓફિસમાં જ કામ કરે છે? વેરી ગુડ, આ તો મજા આવી ગઈ, સામે જ સાચો જવાબ મળી ગયો. વાહ, અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. લેટ અસ જોઈન. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. ઓકે, હવે આપણે આખું વાક્ય અહીંયા નંબર 1 સામે જગ્યા આપેલી છે ને, ત્યાં લખીશું. ચાલો તો લખવા માટે તૈયાર બધા? લખીએ. પાર્ટ એમાંથી અહીંથી લખીએ. અ પોસ્ટમેન POSTMAN. અ પોસ્ટમેન ઇઝ, નાવ ફ્રોમ હિયર અહીંયાથી લખીશું, એટ ધ પોસ્ટ ઓફિસ. એટ ધ પોસ્ટ ઓફિસ. POSTOFFICE. લખ્યું બધાએ? કોઈને બાકી હોય તો લખી લો. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. ચાલો, બધાને લખાઈ ગયું છે ને? વેરી ગુડ. તો ચાલો હવે આપણે નંબર 2 શોધીએ. ચાલો, નંબર 2 માં શું લખેલું છે? અ ફાર્મર ઇઝ. હવે આપણે પાર્ટ બી માંથી શોધીશું કે ફાર્મર ક્યાં કામ કરે. ચાલો
આ તો જવાબ લખાઈ ગયો એટલે અહીંથી વાંચીએ. એટ ધ ફાર્મ. શું કહો છો તમે? ફાર્મમાં જ કામ કરે છે ફાર્મર. વાહ, વેરી ગુડ. અહીંયા પણ આપણને ઝડપ મળી ગયો. તો ચાલો પહેલા આપણે જોઈન કરીએ. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ચાલો તમે પણ મારી જેમ જોઈન કર્યું ને, સરસ. તો હવે નંબર ટુ સામે જે જગ્યા આપી છે તેમાં આપણે લખીશું અ ફાર્મર ઇઝ. અ ફાર્મર, એફ એ આર એમ ઇ આર ઇઝ. નાવ ફ્રોમ હિયર એટ ધ ફાર્મ. એટ ધ ફાર્મ, એફ એ આર એમ. જો કોઈને બાકી હોય તો હજુ લખી લો. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. ઓકે, અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. વેરી ગુડ. નાવ સીન પાર્ટ એ, ફરીથી પાર્ટ એમાંથી આપણે નંબર થ્રી વાંચીએ. અ પોલીસમેન ઇઝ. હવે આપણે પાર્ટ બીમાંથી શોધવાનું છે કે પોલીસમેન ક્યાં કામ કરશે. ચાલો વાંચીએ. એટ ધ હોસ્પિટલ. પોલીસમેન હોસ્પિટલમાં કામ કરે ન કરે? ઓકે, તો આપણે એના પછીનું વાંચીએ. એટ ધ સ્કૂલ. તો પોલીસમેન સ્કૂલમાં હોય, સ્કૂલમાં કામ કરે ના કરે? ઓકે, તો એના પછીનો ઓપ્શન વાંચીએ. એટ ધ પોલીસ સ્ટેશન. એટ ધ પોલીસ સ્ટેશન. તો પોલીસમેન પોલીસ સ્ટેશનમાં કામ કરે ત્યાં જોઈ. વેરી ગુડ. તો આપણને જવાબ મળી ગયો, અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. તો ચાલો આપણે મેચ કરીએ. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. ચાલો તમે પણ મારી જેમ મેચ કર્યું ને, વેરી ગુડ. તો હવે નંબર થ્રી સામે જે જગ્યા આપેલી છે ત્યાં આપણે લખીએ. શું લખશું? અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. ચાલો તમે મારી સાથે લખજો. અ પોલીસમેન ઇઝ. અ પોલીસમેન, પી ઓ એલ આઈ સી ઈ એમ એ એન ઇઝ. અ પોલીસમેન ઇઝ. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. એટ ધ પોલીસ, પી ઓ એલ આઈ સી ઈ પોલીસ સ્ટેશન. એસ ટી એ ટી આઈ ઓ એન સ્ટેશન, પોલીસ સ્ટેશન. કોઈને બાકી હોય તો લખી લો. તો ચાલો આપણે પહેલેથી બધા સેન્ટેન્સ વાંચીએ. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. વેરી ગુડ. બધાને લખાઈ ગયું છે ને? વેરી ગુડ. તો ચાલો આપણે પાર્ટ એમાંથી નંબર ફોર વાંચીશું. અ ડોક્ટર ઇઝ.
તો હવે આપણે શોધવાનું છે પાર્ટ બી માંથી કે ડોક્ટર ક્યાં કામ કરે છે. ચાલો વાંચીએ કયા કયા જવાબ બાકી વધ્યા છે આ બંને. ચાલો વાંચીએ. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. શું કહો છો? હોસ્પિટલમાં જ હોય છે. વેરી ગુડ, તો આપણને જવાબ મળી ગયો. તો લેટ અસ મેચ ધેમ. ચાલો આપણે એને મેચ કરીએ. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. તમે પણ મેચ કર્યું ને મારી સાથે. સરસ. તો હવે અહીંયા નંબર 4 સામે જે જગ્યા આપેલી છે ત્યાં આપણે લખીશું અ ડોક્ટર ઇઝ, અ ડોક્ટર ડી ઓ સી ટી ઓ આર. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. એટ ધ હોસ્પિટલ. એચ ઓ એસ ટી આઈ ટી એ એલ હોસ્પિટલ. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. ચાલો આપણે બધા સેન્ટેન્સીસ ફરીથી વાંચીએ. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. વેરી ગુડ. ચાલો પાર્ટ એમાંથી નંબર 5. અ ટીચર ઇઝ. હવે સામેથી કયો જવાબ આવશે? એટ ધ સ્કૂલ. ટીચર ક્યાં કામ કરે? સ્કૂલમાં. વેરી ગુડ. તો ચાલો આપણે એને મેચ કરીએ. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. તમે પણ કર્યું ને મારી જેમ મેચ. વેરી ગુડ. નંબર 5 સામે જે જગ્યા આપી છે ત્યાં આપણે લખીશું અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. અ ટીચર ઇઝ, અ ટીચર ટી ઈ એ સી એચ ઈ આર. અ ટીચર ઇઝ. નાઉ હવે શું લખીશું? એટ ધ સ્કૂલ. એટ ધ સ્કૂલ. એસ સી એચ ડબલ ઓ એલ. લખ્યું બધાએ? સરસ. તો ચાલો એક વખત બધા સેન્ટેન્સીસ વાંચીએ ફરીથી. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટમેન ક્યાં કામ કરે? પોસ્ટ ઓફિસમાં. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ફાર્મર ક્યાં કામ કરે? ફાર્મમાં. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. પોલીસમેન આપણને ક્યાં જોવા મળે? પોલીસ સ્ટેશનમાં. ગુડ. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. ડોક્ટર આપણને ક્યાં જોવા મળશે? હોસ્પિટલમાં. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. ટીચર આપણને ક્યાં જોવા મળે? સ્કૂલમાં. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. તો બધાએ લખ્યું ને આવું એકદમ બરાબર? કોઈને બાકી છે? બધાએ લખ્યું છે. ખૂબ સરસ. કોઈને બાકી હોય, કાંઈ મિસ્ટેક હોય તો એક વખત ફરીથી બધા સેન્ટેન્સીસ વાંચો અને કાંઈ મિસ્ટેક હોય તો સુધારો. કોઈને કંઈ લખવાનું બાકી હોય તો પૂરું કરી લો. સ્ક્રીન ઉપર બધા સેન્ટેન્સીસ રાખ્યા છે. ઓકે, હું તમને લખવા માટે થોડો સમય આપું છું.
કોઈને બાકી હોય તો લખી લો. ફ્રેન્ડ્સ, મજા પડી ને આજે બધાને? આજે તો તમે સરસ લખ્યું, સરસ વાંચ્યું, અને હવે આપણને બરાબર ખબર પડી ગઈ કે કયા વ્યવસાયકાર કઈ જગ્યાએ આપણને મળશે. તો ચાલો એક વખત ઝડપથી ફરીથી જોઈ લઈએ કે કયા વ્યવસાયકાર આપણને કઈ જગ્યાએ મળશે. તો રેડી છો ને બધા? તો ચાલો આપણે સ્ક્રીન ઉપર જોઈએ. બરાબર વિચારજો અને મેચ કરજો. ઓકે, લેટ સ્ટાર્ટ. અ પોસ્ટમેન ઇઝ at the post office. A farmer is at the farm. A policeman is at the police station. A doctor is at the hospital. A teacher is at the school. Children, આજે આપણે કેટલા બધા નવા નવા શબ્દો શીખ્યા, નવી નવી જગ્યાઓ વિશે શીખ્યા, ત્યાં કોણ કામ કરે છે એ બધું શીખ્યા. જેમ કે પોલીસમેન ક્યાં કામ કરે? પોલીસ સ્ટેશનમાં. તો બંનેના સ્પેલિંગ પણ શીખ્યા. ફાર્મર ફાર્મમાં, તો આપણે એના સ્પેલિંગ પણ શીખ્યા. એવું આપણે ડૉક્ટર, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન આવા ઘણા ઘણા શબ્દો શીખ્યા. તો તમે આવા નવા નવા વર્ડ્સ રોજ શીખતું રહેવાનું, અને જ્યારે તમે વાતચીત કરતા હોય ને ત્યારે એ બધા શબ્દોને બોલતું રહેવાનું, એટલે આપણને ખૂબ જ ફટાફટ અંગ્રેજી આવડી જવાનું છે. કારણ કે અંગ્રેજી શીખવાની તો ખૂબ મજા પડે, હે ને? તમને પણ મજા પડે છે ને અંગ્રેજી શીખવાની? તો મિત્રો, આવું શીખતા રહેજો, નવા નવા શબ્દો જાણો, અને તમારા દૈનિક વ્યવહારમાં ઘરે જઈને તમારા મમ્મી પપ્પા સાથે બોલતું રહેવાનું, એટલે તમને ઝડપથી અંગ્રેજી આવડી જશે. તો આજે આપણે અહીંયા આપણી પ્રવૃત્તિ પૂરી કરીએ છીએ. ફરીથી આપણે આવતા સમયમાં મળીશું એક નવી જ પ્રવૃત્તિ સાથે. ઓકે, બાય બાય. ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, open and shut. The horn on the bus goes beep beep beep, beep beep beep, beep beep beep. The baby on the bus says wah wah wah, wah wah wah, wah wah wah. The mummy on the bus says shh shh shh, shh shh shh. Brown and furry caterpillar in a hurry, brown and furry caterpillar in a hurry. Take your walk to the shady leaf or stalk, or what not, may be a lovely spot. No toads by you, no bird pass by you. Grow up and fly as a lovely butterfly.